नमस्कार, इंडिया न्यूज गुजरात ना खास बुलेटिन आपणु सूरत मां हूँ जयेश सोनी, आप सौनु स्वागत करू छू। अने हवे समाचार जोईए विस्तार थी। गुजरात मां छेल्ला केटलाक समय थी असामान्य रीते हार्ट एटेक ना किस्सा मां वधारो नोंधायो छे, जेमां युवा वये हार्ट एटेक आवो अने रमत गमत करता चालता चालता बैठा बैठा अने असामान्य संजोगों मां हार्ट एटेक आवीने युवानना मोतना किस्सा थवा पाछळ अनेक कारणो सामे आव्या छे। આજે આપણે આવા કિસ્સાઓ કેમ વધી રહ્યા છે એના વિશેનો એક વિશેષ રિપોર્ટ જોઈએ। ગુજરાતમાં હવે કોરોના કરતા હાર્ટ એટેકનો ભય વધુ છે। ગુજરાતમાંથી છેલ્લા 2 મહિનામાં 22 યુવાનો હાર્ટ એટેક આવવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે। હિટ સ્ટ્રોકના કારણે મૃત્યુ થાય છે, પછી ડોક્ટરોને ખબર પડી કે આવું કેમ થઈ રહ્યું છે। હવે સાચું કારણ સામે આવ્યું છે। નિષ્ણાંતોના મતે આ કોરોનાની અસર છે। શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટી જવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। ચાલો એ પણ જાણીએ કે પ્લેક શું છે। કેટલાક સમયથી હૃદયરોગ બદલવાનું કારણ પણ કોરોના છે। નિષ્ણાંતો કહે છે કે આ રોગને કારણે ધમનીઓમાં બ્લોકેજને બદલે પ્લેક બનવા લાગે છે, જે વધુ ખતરનાક છે। જે વ્યક્તિના શરીરમાં પ્લેક હોય છે તે જાણતો નથી કે તેના શરીરમાં પ્લેક છે। ગુજરાતમાં આ પ્રકારના રોગના યુવાન દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। ઉંમર જ્યાદા હૈ, જ્યાદા હોને કે કારણ જો સર્ક્યુલેશન હોતા હૈ બ્લડ કા, ઉસકો ઓલ્ટરનેટ પાથ લે લેતા હૈ, ઇસકે કારણ ઉનમે કોલેટરલ્સ બને હુએ હોતે હૈ, મતલબ બ્લડ સપ્લાઈ જો હાર્ટ કો હોતી હૈ, બ્લડ સપ્લાઈ ઉસમે ઓલ્ટરનેટિવ પાથવે રહેતે હૈ, તો ઉસકે કારણ ઉનમે જો અટેક આતા હૈ વો ઉતના સીરિયસ નહીં હોતા, જો હોતા ભી હૈ લેકિન ઉસકો મેનેજ કિયા જા સકતા હૈ, લેકિન યંગ પોપ્યુલેશન મે યે કોલેટરલ્સ નહીં બની હુઈ હોતી હૈ। उनमें वो प्लैक होता है, सडनली रप्चर होता है, तो हार्ट की जो मेन आर्टरी होती है उसी को ब्लॉक कर देता है। ठीक है, उसको ब्लॉक करने के बाद में कोलेटरल होती नहीं है, इसलिए उसमें हार्ट में डैमेज ज़्यादा होता है और काफ़ी सीरियस अटैक होता है। इसीलिए हमने देखा है कि हार्ट अटैक जब जो एल्डरली पॉपुलेशन में हार्ट अटैक आता है वो रिलेटिवली माइल्ड होता है, और जो यंग में आता है वो काफी सीरियस होता है, तो उसमें मोर्टालिटी बहुत ज्यादा होती है। गुजरात में छेला 2 महीना थी नाचता अने क्रिकेट रमता युवानों पड़ी जवाना किस्साओ तमे सांभळी हशे। हार्ट एटेक ना किस्साओ वधी रह्या छे, बाद में जाणवा मळ्युं के मौत हार्ट एटेक थी थयुं छे। निष्णांतोना मते शारीरिक श्रम अने शरीर में प्लेक फाटवाने कारणे आवी घटनाओ बनी रही छे। નિષ્ણાંતોએ આ વિશે જણાવ્યું કે કાળો અને ફેટી પદાર્થ છે જે ધમનીની દિવાલોમાં જમા થઈ જાય છે, જેના કારણે યુવાનોને હાર્ટ એટેક આવે છે। જો ધમનીમાં તકતીનું પ્રમાણ વધે તો થોડી વારમાં 100% સુધી પહોંચી જાય છે। નિષ્ણાંતો એમ પણ કહે છે કે 40 વર્ષથી નીચેના યુવાનોમાં આ સમસ્યા વધી રહી છે, પરંતુ આ સમસ્યા અચાનક નથી આવતી, આ ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, અસમાન જીવનશૈલીને કારણે છે। આ માટે 30 વર્ષ પછી નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જોઈએ, જેથી આવનારા ભય વિશે ચેતવણી આપી શકાય। જો તમને શરીરમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતા જણાય તો તરત જ ડોક્ટરને મળો। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈને અસર દેખાવા માંડી છે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં કેટલેક અંશે બદલાવ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવધાન રહેવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાવાઝોડાની શક્યતા દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સીમા પર તંત્ર દ્વારા લોકોને મહત્વની સૂચનાઓ આપી દેવામાં આવી છે। તંત્ર દ્વારા દરિયાની અંદર જે પ્રકારે કરંટ દેખાઈ રહ્યો છે તેના કારણે ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। શહેરથી ઘણા બધા લોકો ડુમસ અને સુવાલી બીચ પર ફરવા જતા હોય છે, પરંતુ વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બીચ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે। વાવાઝોડું આજની તારીખે એટલે હાલમાં પોરબંદરથી 880 કિલોમીટર જેટલું દૂર છે, જેને આપણા દક્ષિણ ગુજરાત સુધી પહોંચતા 11 અને 12 તારીખ સુધી અહીંયા પહોંચવાની શક્યતા છે। એટલે અમે તો એલર્ટ મોડ પર જ છે, અને અમારા જે વહીવટીતંત્રને અમે એલર્ટ રાખ્યું છે। ગઈકાલે જ અમે આજે તમામ જે અમલીકરણ અધિકારીઓ, જે અમારે જે આજે વહીવટી કચેરીઓના જે મુખ્ય જે અધિકારીઓ છે એમને મુખ્ય મથક નહીં છોડવા માટે બી સૂચનાઓ આપી દીધી છે।
અને ખાસ કરીને આ જે વાવાઝોડાના રેફરન્સમાં વાત કરું તો એમાં જે માછીમારો છે એને તો દરિયામાં નહીં જવા માટે તો સૂચના અગાઉથી અમે આપી જ દીધી છે. સવારથી જ સુરત શહેર, દક્ષિણ ગુજરાત સહિત દરિયાઈ કાંઠા વિસ્તારમાં પવનનો વેગ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના વાતાવરણમાં પણ આજે વહેલી સવારથી જ પવન ફૂંકાવાને કારણે થોડે ઘણે અંશે ગરમીથી લોકોને રાહત મળી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે, તેના કારણે વરસાદ થવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. જોકે હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ વાવાઝોડાની ઓછી અસર દક્ષિણ ગુજરાતમાં દેખાશે તેવી આગાહી કરી હતી. હાલનું વાતાવરણ જોતા વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. 1 લાખ પૈકી 0.1% જેટલા લોકોમાં જોવા મળતી લાઇપોસાર્કામા નામની ગંભીર કેન્સરની બીમારીથી પીડિત 30 વર્ષીય યુવકનું સુરતની નવી સિવિલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય હોસ્પિટલ હેઠળ નિઃશુલ્કપણે ઓપરેશન કરી 3 કિલોની ગાંઠ કાઢી જીવનદાન આપવામાં આવ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 2 દિવસ અગાઉ 30 વર્ષીય નરેશ વસાવા નામના યુવકને લાઇપોસાર્કામા નામની બીમારી સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. લાઇપોસાર્કામા નામની બીમારી ખૂબ જ ગંભીર પ્રકારની કેન્સરની બીમારી હોય છે, જેમાં વ્યક્તિનો જીવ જવાની પણ સંભાવના રહેલી છે. પરંતુ આ બીમારીની સાથે આવેલા નરેશ વસાવા નામના યુવક માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દેવદૂત બન્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબોએ યુવકના જરૂરી સેમ્પલો લઈ તપાસ કરતા યુવકના ડાબા પગના ભાગે કેન્સરની 3 કિલોની ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું, જેનું ઓપરેશન તાત્કાલિક ધોરણે કરવું જરૂરી હતું. આ બીમારીનો સારવાર અને ઓપરેશનનો ખર્ચ શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં 1.5 લાખ છે, પરંતુ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિઃશુલ્કપણે કરવામાં આવ્યું હતું, જેથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબોની ટીમ દ્વારા પગના જાંઘના ભાગે ઓપરેશન કરી 3 કિલોની કેન્સરની ગાંઠ કાઢવામાં આવી હતી, જે સામાન્ય રીતે 30 સેન્ટીમીટર જેટલી હોય છે. પરંતુ યુવકના જાંઘના ભાગે રહેલી આ ગાંઠ 40 થી 45 સેન્ટીમીટર લાંબી અને 3 કિલો વજનમાં મળી આવી હતી, જે ગાંઠ કાઢી યુવકનો જીવ બચાવવામાં હોસ્પિટલની ટીમને સફળતા મળી છે. માત્ર 1.5 કલાકની અંદર જ આ ઓપરેશન તબીબોની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. મારી યહાં ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત મેં એક ઓપરેશન હુઆ જો કે બહોત રેયર ઓપરેશન હૈ જો લાઇપોસાર્કોમા કરકે ઓપરેશન હૈ ઓર ઇસકા જો ઇન્સિડન્સ હૈ 0.7 એ મતલબ 1 લાખ લોકો મેં 0.7 લોગો કો હોતા હૈ એસા રેયર ઓપરેશન હૈ વૈસે યે લાઇપોસાર્કોમા એક બહોત ખતરનાક કેન્સર કા ટ્યુમર હૈ યે ઓર યે એક 30 સાલ કે મેલ હૈ उसका किया गया है और ये कल किया गया है. इन जनरल ये इसका जो साइज होता है वो 30 सेंटीमीटर जैसा होता है, पर ये काफी बड़ा ट्यूमर था, 3 kg साइज का था. नवी सिविल हॉस्पिटल ना प्लास्टिक सर्जरी विभाग ना तबीबों की टीम द्वारा असफल ऑपरेशन पार पाड़वा में आयु छे. सामान्य रीते भाग्यज दर्दियों में प्रकार की बीमारी जोवा मळती होय छे, जेमा सामान्य रीते खूब ज नानी गांठ हमणा सुधीना ऑपरेशन में काढवामां आवी छे. પરંતુ સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં લાઇપોસાર્કામા નામની ગંભીર બીમારીમાં 40 થી 45 સેન્ટીમીટર લાંબી અને 3 કિલોની ગાંઠ કાઢવામાં આવી છે. ગાંધીના ગુજરાતમાં કહેવા ખાતર તો દારૂબંધી છે, પરંતુ સુરતના મોટા ભાગના વિસ્તારોમાં દારૂના અડ્ડા ચાલતા હોવાની ફરિયાદો સમય અંતરે મળતી રહે છે. ત્યારે ઉધના વિસ્તારમાં બેરોકટોક રીતે દારૂનો વેપાર ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ઉધના વિસ્તારના લોહાર ફળિયાની અંદર મહિલાઓની છેડતી પણ દારૂડિયાઓ કરી રહ્યા હોવા છતાં પોલીસ કોઈ નક્કર પગલાં લેતી નથી. ઉધના વિસ્તારના લોહાર ફળિયામાં અને એની આસપાસ કેટલાક દારૂના અડ્ડાઓ બેરોકટોક રીતે ચાલી રહ્યા છે. દારૂના અડ્ડા ચાલતા હોવાની સ્થાનિકો દ્વારા વારંવાર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ પોલીસે કોઈ પગલાં લીધા નથી. દારૂના અડ્ડા ચાલતા હોવાના કારણે વહેલી સવારે અને રાત્રે પણ દારૂડિયાઓ ઘરની આગળ આવીને સૂઈ જાય છે. ગમે ત્યાં મહિલાઓની સામે પેશાબ કરવા ઉભા રહી જાય છે, ગંદી ભાષામાં વાતો કરે છે
અને ઘણી વખત તો મહિલાઓની છેડતી પણ કરતા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિકો દ્વારા વારંવાર ઉધના પોલીસને આ બાબતની જાણ કરવા છતાં પણ ઉધના પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાતા નથી એવી સ્થાનિક લોકોમાં ચર્ચા ઉઠી છે. અમે લુવાર ફળિયામાં રહીએ છીએ, દારૂનો ધંધો ચાલે છે, લોકોની દાદાગીરી વધારે વધી ગયેલી છે. અમે સવારે ઉઠીએ પાણી ભરવા તો ઘરાકો ગમે ત્યાં હાથ લગાવે, બોલવા ગઈએ તો મારા ઘરવાળાને બે વાર આવીને ઘરમાં મારી ગયા એ લોકો. અમારા ધંધો બંધ કરવાનો છે દારૂનો, પોલીસ આમાં કંઈ કરતી નથી. ફરિયાદ કરી અમે પોલીસ એમ કહે છે કે તમે ધંધો ચાલુ થાય એટલે અમને ફોન કરો. અમે ફોન કરીએ એટલે એ લોકો તરત જ ધંધો બંધ કરી દે. પછી પોલીસ આવીને અમને કહે છે કે આ ધંધો ચાલુ છે, શું ચાલુ છે આવી રીતે અમને કહે છે. ઉધના વિસ્તારમાં ઠેર ઠેર દેશી દારૂની પોટલીઓ દેખાતી હોય છે, જેના પરથી સ્પષ્ટ માલુમ થાય છે કે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના પણ અડ્ડાઓ ધમધમી રહ્યા છે. દેશી દારૂની લતે ચડેલા લોકોના કારણે સ્થાનિક લોકો પણ ખૂબ જ પરેશાન છે. પોતાના ઘરની આસપાસ સૂઈ જતા હોય છે. આજે લુહારનગરના કેટલાક લોકોએ એકત્રિત થઈને તેમને ઉઠાડ્યા હતા અને ત્યાંથી ભગાડ્યા પણ હતા, જેના દ્રશ્યો સામે આવ્યા છે. એ ખરેખર ચિંતાજનક છે. પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દારૂડિયાઓ રસ્તા પર અને ઘરની આસપાસ સૂતેલા સ્પષ્ટ દેખાઈ આવે છે. ઘરના લોકો આવીને તેમને જગાડે છે અને પછી ત્યાંથી ભગાડે છે. ઘણી વખત આવું કરતી વખતે દારૂડિયાઓ અને સ્થાનિક લોકો વચ્ચે માથાકૂટ પણ થઈ જાય છે. દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. ગોડાદરાની બ્રેન્ડેડ યુવતીના બે હાથ, બે કિડની, નાનું આંતરડું અને લીવરના દાન થકી ચાર વ્યક્તિઓને નવજીવન તથા એક વ્યક્તિનું જીવન બદલવામાં એ સહાયક બની છે. સુરત શહેરના ગોળાદરા ખાતે રહેતા 24 વર્ષીય પ્રીતિબેન શુક્લાને તારીખ 3 જૂનના રોજ બપોરે 1:42 સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 4 દિવસની સારવાર બાદ 7 જૂનની રાત્રિએ 2 વાગે ન્યુરોસર્જન ડોક્ટર પરેશ ઝંઝમેરા તથા ન્યુરોસર્જન ડોક્ટર કેયુર પ્રજાપતિએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. પરિવારજનોને સોટોની ટીમના ડોક્ટર નિલેશ કાછડિયાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું, જેથી સ્વર્ગીય પ્રીતિબહેનના ભાઈ તથા સસરાએ અંગદાનની સંમતિ આપતા અંગો સ્વીકારાયા હતા. આજે બપોરે 1 વાગે 2 હાથ અને નાનું આંતરડું એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં તથા લીવર અને 2 કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ શુક્લા પરિવારે 6 વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્વર્ગીય પ્રીતિબહેનને 3 વર્ષીય પુત્ર છે. છેલ્લા છ માસમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાનની પ્રવૃત્તિએ ખૂબ વેગ પકડ્યો છે. એમાં મુખ્યત્વે ડૉક્ટર નિલેશ કાછડિયા જ્યારથી અહીંયા પ્લાસ્ટિક સર્જન તરીકે જોડાયા છે અને એમણે આ પ્રવૃત્તિમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અમે અગાઉ પણ ખૂબ ટ્રાય કરી, પરંતુ એમના આવવાથી આ પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો છે. આજે આપ જોઈ શકો છો કે 28મું અંગદાન થયું છે અને આ એક જ વ્યક્તિમાંથી એક જ જે લેડી છે 24 વર્ષની, એ યંગ લેડીના ફેમિલીવાળાએ જે મહત્વ ખૂબ કઠણ હૃદયે જે નિર્ણય લીધો, એમાં 6 અંગ એક સાથે 6 અંગનું દાન થયું હોય એવી આ કદાચ સિવિલ ખાતે પ્રથમ ઘટના છે. સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે 28મું અંગદાન થયું છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ઉભરી આવ્યું છે. ક્રાઇમ કેપિટલ તરીકે અગ્રેસર બની રહેલા સુરતમાં ગોડાદરા ખાતે કરાયેલી યુવકની હત્યામાં પોલીસે 3 સગીર વયના કિશોરો સહિત કુલ 7 આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા છે. આ કેસનો વધુ એક આરોપી નાસી ગયો હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. ગોળાદરા ખાતે ધીરજનગર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય આશાબેન રવિન્દ્રભાઈ કુંવરેને સંતાનમાં 2 પુત્રો છે. મોટો પુત્ર 26 વર્ષીય કમલેશ અને નાનો પુત્ર 24 વર્ષીય નિલેશ છે. મોટા પુત્રના 1.5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પરમ દિવસે રાત્રે બંને પુત્રો કામ પરથી ઘરે આવ્યા બાદ નાનો દીકરો નિલેશ રાત્રે 9:30 વાગ્યે મિત્રો સાથે બેસવા કલાકુંજ સોસાયટીમાં ગયો હતો. ઘરના બીજા સભ્યો સૂઈ ગયા હતા ત્યારે રાત્રે 12:30 વાગ્યે નિલેશ લોહી લુહાણ હાલતમાં ઘરે આવ્યો હતો.
તેના ગળાના ભાગે કાન, પીઠ અને જાંઘના ભાગે ચપ્પુના ઘા હતા. નિલેશ, તેના મિત્ર યશ અને દિનુ સપકાળે સાથે બેઠેલો હતો ત્યારે દિનુ સાથે મજાક મસ્તીમાં ઝઘડો થઈ ગયો હતો અને દિનુ સાથેના અંકુશ ભોઈ, પિંકેશ પટેલ, શૈલેષ ઉર્ફે લાલુ નાયકા અને ગિરનારી મળીને માર માર્યો હતો. ત્યારે લાલુ, અંકુશ, દિનુ અને પિંકેશે ચપ્પુ અને તલવાર વડે હુમલો કર્યો હતો. નિલેશે હોસ્પિટલ જવાની ના પાડી, પરંતુ બે કલાક પછી તબિયત વધારે બગડતા તેને સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો હતો. હજી તો નાના દીકરાને હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં મોટા દીકરા કમલેશને પણ 108માં લોહી લુહાણ હાલતમાં સ્મિમેરમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે પાંચે આરોપીઓ એ ભેગા થઈ અને આ કમલેશને મૂઢ મારમણ મારેલો, તલવાર તે પર ચપ્પાના ગાથી પણ એને બગલમાં, પીઠના ભાગે તેમજ માથાના ભાગે પથ્થર પણ મારેલા, તો આ મારામારી દરમિયાન આ કમલેશનું મૃત્યુ પણ નીપજ્યું છે. અને વડોદરા પોલીસે આ બાબતે આઈપીસી 302 મુજબનો ગુનો રજીસ્ટર કર્યો છે અને આ ગુનાના કામે પાંચે આરોપીઓ શૈલેષ, અંકુશ, દિનુ તેમજ ગૌતમ ઉર્ફે ગિરનારી, શિવમ આ બધાને અટક કર્યા છે અને બાકીના 3 જુએલના આરોપીઓ પણ હતા એમને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવશે. શહેરમાં અવારનવાર સામાન્ય બાબતમાં હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે નશાના કારોબારને રોકવામાં નિષ્ફળ પોલીસના પાપે યુવાનો, ટપોરીઓ અને લુખા તત્વો નશાની હાલતમાં કોઈ પણ ગુનો કરતા અશકાતા નથી અને આવેશમાં આવીને હત્યા જેવા ગુના કરી નાખે છે. આ કેસમાં પોલીસે 3 સગીર વયના કિશોર સહિત 7ને પકડી પાડ્યા છે, જ્યારે વધુ એક આરોપી પિંકેશ હાલ પણ પોલીસની પકડમાં આવ્યો નથી. બિપરજોય વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બની રહ્યું છે. સમગ્ર ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો વર્તાઈ રહ્યો છે, જેને લઈ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ દરિયો સહેલાણી માટે બંધ કરી દેવામાં આવે છે. તિથલ બીચ પર આવેલી દુકાનો અને સ્ટોલ સંચાલકોને દુકાનનો જરૂરી સામાન કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે, સાથે સાથે દરિયા પર ન આવવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. વલસાડના 3 કિલોમીટર લાંબા તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના 28 ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. માછીમારી કરતા સાગર ખેડૂને દરિયો નહીં ખેડવા અને દરિયા કિનારે રહેતા લોકોને પણ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. કાંઠા વિસ્તારમાં બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિ હાલના સંજોગોમાં દરિયા કિનારે ન જાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ તમામ સરકારી અધિકારી અને કર્મચારીને હેડક્વાર્ટર નહીં છોડવાના આદેશ અપાયા છે, તેમજ રજા પર ગયેલા તમામની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. હવે એવા તમામ કર્મચારીને તાત્કાલિક ડ્યુટી પર રિપોર્ટ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. આમ તો તમે ઘણા બધા કલાકારોની કલાકારી જોઈ હશે, પરંતુ સુરતમાં એક કલાકારની કલાકારી જોઈ તમે પણ ચકિત થઈ જશો. આ કલાકારે લાકડાના 250 જેટલા પાર્ટ્સમાંથી એક અનોખી ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળ તમને સમય, તારીખ અને વર્ષ બધું જ બતાવશે. આ ઘડિયાળની મહત્વની વાત એ છે કે ઘડિયાળ ઇકો ફ્રેન્ડલી છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે રહેતા પરેશ પટેલ અગાઉ પેઇન્ટર હતા, પરંતુ તેમની કળાની કદર કરનાર લોકો ન હતા, જેથી તેઓએ વિચાર્યું કે ટેકનોલોજીની મદદથી એક એવી આર્ટ તેઓ તૈયાર કરે જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય. તેઓએ પર્યાવરણ અનુલક્ષી એટલે કે ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી છે. તમે વિચારી રહ્યા હશો કે આ ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ કઈ રીતે હોઈ શકે, તો આ ઘડિયાળ જે છે તે લાકડાના વેસ્ટમાંથી તૈયાર કરવામાં આવી છે. આ વેસ્ટ જે ફેંકી દેવામાં આવતો હોય છે તેને રિસાયકલ કરીને લાકડામાં પરિવર્તિત કરી
આ ઘડિયાળ તૈયાર કરવામાં આવી છે. ઘડિયાળ કે ક્રિએટિવ ઘડિયાળ છે જેમાં લાકડાના ભૂસાની શીટ બનાવીને એનો ઉપયોગ કરીને અમે વુડન પ્રોડક્ટ બનાવીએ છીએ. જે ઘડિયાળ મહિના બતાવે, તારીખ બતાવે છે અને ખૂબ સુંદર મિકેનિઝમ ટાઈપની ઘડિયાળ છે. ઘડિયાળની માર્કેટમાં પ્રાઇસ 10-12 હજાર રૂપિયા, અમે હોલસેલરને આપતા હોઈએ છીએ ક્વોન્ટિટીમાં 3500 રૂપિયા આસપાસ આપીએ છીએ. પરેશ પટેલે કહ્યું કે હું ધોરણ 9 સુધી ભણ્યો છું. ઘડિયાળની ખાસિયત એ છે કે આ તારીખ, મહિના અને વર્ષ બતાવે છે. અગાઉ હું પેઇન્ટિંગનું કામ કરતો હતો, હું આર્ટિસ્ટ હતો, પરંતુ તેની ડિમાન્ડ ઓછી થવા લાગી. લોકો વધારે આર્ટિસ્ટની કદર કરતા નથી, એથી વિચાર્યું કે એવી વસ્તુ બનાવું જેથી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકું અને લોકોને તે પસંદ પણ આવે. આ ડિઝાઇન બનાવવામાં મને ખાસો સમય લાગ્યો છે. ઘડિયાળની ડિઝાઇન માટે વિચાર કરવો પણ એ ખૂબ જ મુશ્કેલ હતો. વિચાર્યું કે કંઈક જટિલ ડિઝાઇન બનાવું જે ખૂબ જ ખાસ હોય અને ખૂબ જ લોકોને પસંદ આવે. આ ઘડિયાળ જોવા પર તમને મેકેનિકલ ડિઝાઇન લાગશે. હું આ બિઝનેસમાં છેલ્લા 6 વર્ષથી છું. એ પહેલાં પેઇન્ટિંગનું કામ કરતો હતો, પછી આ ટેકનોલોજીનો સાથ લઈને આ વસ્તુ મેં ચાલુ કરી છે. લોકોને એ જ કે વિદેશનું વર્ગણ છોડીને આપણા ભારતની પ્રોડક્ટને અપનાવે અને જે આર્ટિસ્ટ હોય, કલાકાર હોય, તેની આ પ્રોડક્ટ ખરીદીને સાથ સહકાર આપે. ઘડિયાળ એવા લાકડાથી તૈયાર કરવામાં આવી છે જે વેસ્ટેજ લાકડાના ભૂક્કામાંથી તૈયાર થઈ છે. જે લાકડાનો વેસ્ટેજ ભૂક્કો હોય છે તેને રિસાયકલ કરીને આ ઘડિયાળના જુદા જુદા પાર્ટ તૈયાર કરાયા છે. તે એન્વાયરમેન્ટ માટે પણ ખૂબ જ સારું છે. આમાં 250 જેટલા પાર્ટ છે જેને એક જ દિવસમાં બનાવી દેવાય છે, ત્યારે આ ઘડિયાળ સુરતીઓને ખૂબ આકર્ષી રહી છે. તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા દ્વારા વેરા વધારાના નિર્ણય અંગે લોક સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને વેરા વધારા અંગે અરજી આપનાર અરજદારોને પણ સાંભળી તેમના મંતવ્ય લેવામાં આવ્યા હતા. તાપી જિલ્લાની ભાજપ શાસિત વ્યારા નગરપાલિકાની કારોબારી સભામાં વેરા વધારા અંગેનો ઠરાવ કરવામાં આવતા નગરજનો દ્વારા તેનો વિરોધ કરાયો હતો. જે અંગે નગરજનો પાસે વેરા વધારા અંગેની વાંધા અરજી મંગાવી કાર્યવાહી કરાઈ હતી, જેની આજે લોક સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં અરજદારોને બોલાવી તેમના મંતવ્ય લેવામાં આવ્યા હતા. જેમાં અરજદાર દ્વારા આક્ષેપ કરાયા હતા કે સમિતિ દ્વારા જે લોક સુનાવણી રાખવામાં આવી છે તેમાં વોર્ડ મુજબ લોકોને બોલાવી પોતાની મનમાની કરાઈ રહી છે. તો બીજી તરફ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા અરજદારો 20-30% વેરો વધે તો સહમત થયા છે, પરંતુ લોક સુનાવણી બાદ વેરા વધારા અંગેનો નિર્ણય સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવશે. આજે વ્યારામાં વેરા વધારા વિરોધમાં જે આંદોલન થયું ને વ્યારામાં સજ્જડ બંધ પાડ્યું પબ્લિકે, પણ છતાં પણ વ્યારામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ લોકો દ્વારા આજે સુનાવણી કરવામાં આવી હતી. પણ એવું લાગી રહ્યું છે કે એ લોકોની મનમાની ને તાનાશાહી ચાલી રહી છે, કેમ કે કોઈ પણ એ લોકો ભેગા મળીને પબ્લિકની સાથે વાત નથી કરી, એકને બોલાવીને એ લોકો પર દબાણ કરીને વાત કરી. એવું લાગે છે કે એ લોકો કેમેરા મૂકેલા છે, પોલીસોને બહાર બેસાડેલા છે, રજિસ્ટરમાં સહી કરાવી રહ્યા છે, ને એવું લાગી રહેલું છે કે એ લોકો 100% વેરો વધારવાની ગણતરી છે જ. એ લોકો ખાલી માત્ર ને માત્ર લોકોને મળીને એ લોકોને બાટલીમાં ઉતારવાનું કામ કરી રહ્યા છે, લોલીપોપ આપવાનું કામ કરી રહેલા છે. આજરોજ વ્યારા નગરપાલિકાના તરણકુંડ હોલના કોન્ફરન્સ ખાતે વ્યારા નગરપાલિકાની કારોબારી સમિતિની એક ઠરાવ કરીને એક સમિતિ બની હતી. વ્યારા નગરપાલિકાના કારોબારી સમિતિ દ્વારા વેરામાં વધારો કરવા માટેના સૂચિત પેપર જાહેરાત કરવામાં આવી હતી. તેના અનુસંધાને આજરોજ અને ગતરોજ 2 દિવસે સુનાવણી રાખવામાં આવી હતી. જે જે લોકોએ લેખિતમાં વાંધાઓ રજૂ કરેલા હતા, નામ, સરનામા, એડ્રેસ જોક, તેમને ગતરોજ સવારે 10:30 થી સાંજે 4:30 સુધી વ્યક્તિગત સુનાવણી વાંધા અંગેની નગરપાલિકા ખાતે રાખવામાં આવી હતી. તેમાં લોકોએ પોતાના વાંધાઓની નોટ્સ કરી છે, અમે લોકોએ નોંધ કરી છે. એક તરફ મોંઘવારી, બીજી તરફ રોજગારીની સમસ્યા અને આવકના સ્ત્રોત ઘટતા લોકોની સમસ્યામાં વધારો થયો છે, ત્યારે પાલિકા દ્વારા વેરો વધારો કરતા નગરવાસી વન પડતા પર પાટું જેવો ઘાટ થયો છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.